નિયામક અંતિકા ગુપ્તાએ રાપર તાલુકાની મુલાકાત લીધી. આજે રાપર ખાતે વિકાસશીલ તાલુકા અંતર્ગત રાપર તાલુકાનો વિકાસશીલ તાલુકામાં સમાવેશ થાય છે ત્યારે એસપી નેશનલ બ્લોક અંતર્ગત કેન્દ્રના નીતિ આયોગના નાયબ નિયામક અંશિકા ગુપ્તાએ રાપર તાલુકાની મુલાકાત લીધી હતી, જેમાં પ્રથમ રાપર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્યને લગતી તમામ વિગતો જાણી હતી, તેમજ તમામ વિભાગની મુલાકાત લીધી હતી. ત્યારબાદ બાળકોની સંપૂર્ણતા અભિયાન રેલીને સ્ટાર્ટ આપી હતી, જે આરોગ્ય કેન્દ્રમાંથી દેના બેંક ચોક સુધી આયોજન કરવામાં આવ્યું હતું તથા આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પાસે વિગતો મેળવી હતી. આથમણા નાકા ખાતે આંગણવાડી કેન્દ્રની મુલાકાત લીધી હતી અને બાળકોના નાટ્ય સ્પર્ધામાં ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા પંચાયત કચેરી ખાતે આંગણવાડી વર્કરો અને સખી મંડળ દ્વારા ચલાવવામાં આવતા કાર્યક્રમની માહિતી મેળવી હતી. ત્યારબાદ તાલુકાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી. આજે યોજાયેલા કાર્યક્રમનું આયોજન જિલ્લા કલેક્ટર અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી એસ કે પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ, ભચાઉ પ્રાંત અધિકારી બાલ મુકુંદ સૂર્યવંશીના વડપણ હેઠળ, રાપર ઇન્ચાર્જ મામલતદાર શિવાભાઈ રાજપૂત, ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી હુસેન જીએજા, તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર રોય, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી આંબાભાઈ મકવાણા, ડોક્ટર જે એચ ખત્રે, ડોક્ટર દશરથ પંડ્યા, જીતેન્દ્ર રાવલ, પ્રહલાદ સિંહ, પ્રકાશ ચૌહાણ, સીડીપીઓ કાજલબેન પ્રજાપતિ, તાલુકા પંચાયત પ્રમુખ કેસરબેન બગડા, ઉપપ્રમુખ ભાવેશભાઈ પટેલ, રામજીભાઈ પરમાર તેમજ હિરજી આહિર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. નીતિ આયોગના નાયબ નિયામક અંશિકા ગુપ્તાએ રાપર તાલુકાની વિવિધ ખૂટતી કડીઓ અને વિકાસ માટેના મુદ્દા અંગેની માહિતી મેળવી કેન્દ્ર સમક્ષ રજૂઆત કરી તાલુકાના વિકાસ માટે જરૂરી આયોજન કરવામાં આવશે.